રાજકોટને એમ્સ, ભુજ માટે ગેમ્સ, નબળી નેતાગીરી કચ્છને સુસજ્જ આરોગ્ય સેવા અપાવી શકી નથી. ગરીબ દર્દીઓને સારવાર માટે મુશ્કેલી, જિલ્લાના કોંગ્રેસ પ્રમુખે વિચારો વ્યક્ત કર્યા. રાજકોટને એમ્સ, ભુજ માટે ગેમ્સ, આ બાબતે લોકો નિરાશ થયા છે. કચ્છ જિલ્લાને જરૂરત છે સેવા ભાવનાથી ચલાવાતી સરકારી હોસ્પિટલની. અટલ મહલ સેવા માટે સમર્પિત હતો, પણ ગેમ્સને ચલાવવા માટે આપતા અટલજી પણ નિરાશ થયા હશે. ગરીબ દર્દીઓ માટે ક્યાં છે સારવારની વ્યવસ્થા? સમગ્ર બાબતે જિલ્લાના કોંગ્રેસના પ્રમુખ યજુવેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યું કે ભૂકંપ પછી જ્યારે ત્યારના તત્કાલીન વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીજીએ 125 કરોડના ખર્ચે અહીંયા કને એક આધુનિક હોસ્પિટલનું નિર્માણ કરવા માટે અહીંયા કને કર્યું, એના પછી અદ્યતન જે સુવિધાઓ મળવી જોઈએ જે રીતનું અહીંયા કને એમ્સ આવવાની વાત હતી, પણ ક્યાંક ને ક્યાંક રાજકીય દાવપેચની વચ્ચે એ સમયે એમ્સ આવી ન શક્યું. અહીંયાના જે ભારતીય જનતા પાર્ટીના જે નબળી નેતાગીરીને કારણે એ અહીંયા કને એમ્સ લાવી ન શક્યા. એના પછી એમ્સ તો ન આવી, પણ અહીંયા કને આખી એ અદાણીને દઈ દેવામાં આવી અને ગેમ્સ તરીકે એને નામ દેવામાં આવ્યું. ત્યારે અહીંયાની પરિસ્થિતિ અત્યંત ખરાબ છે. અહીંયા કને જે દર્દીઓ કચ્છના છેવાડા થઈને જે દર્દી આવે છે એ દર્દીને સારવાર બરોબર મળતી નથી. ઘણી બધી તકલીફો એ કચ્છના છેવાડાથી આવેલા માનવીને લેવી પડતી હોય છે. વારંવાર રજૂઆતો પણ થઈ છે, પણ ત્યાં કને ધ્યાન પૂરતું દેવા નથી આવતું. અને કોંગ્રેસની હર હંમેશા એક માંગણી પહેલાં પણ હતી અને આજે પણ અમે એ માંગ કરી છીએ કે કચ્છને એમ્સ મળવી જોઈએ, અને એના માટે સતત અમે પ્રયત્નશીલ રહેશું અને લડત દેતા રહેશું. ખરેખર ત્યાંનો જે ઉદ્દેશ્ય છે એક હોસ્પિટલની એક માનવતા દ્રષ્ટિએ લેવું જોઈએ, અને એક હોસ્પિટલ જે પણ સંચાલિત કરતો હોય એનું પ્રથમ કામ એ દર્દીને પૂરતી સારવાર મળે, એ સારી સારવાર મળે એ હોવી જોઈએ. પણ ક્યાંક ને ક્યાંક જે આ ગુજરાત અદાણી મેડિકલ ફાઉન્ડ છે એ આ બાબતે નિષ્ફળ ગઈ છે. બિલકુલ, અમે જેમ મેં પહેલાં પણ કીધું કે કોઈ પણ એવા પ્રશ્નો હશે તો એ પ્રશ્નોને લઈ અને જે તે સત્તાધીશ જે તે અધિકારી પાસે જશે, અને કદાચ પ્રશ્નોનું નિરાકરણ નહીં થાય તો એના માટે લડત પણ લડવાની કોંગ્રેસ પાર્ટીની તૈયારી છે. એ રીતે જોઈએ તો કચ્છના ગરીબ દર્દીઓને સુસજ્જ મેડિકલ સેવાની જરૂરિયાત બીજેપી સરકાર પૂરી પાડી શકી નથી. અને જ્યારે જ્યારે અદાણી સંચાલિત જીકે જનરલ હોસ્પિટલ સામે પ્રશ્નો ઊભા થાય છે તે નિવારવાને બદલે બીજેપીના નેતાઓ બચાવમાં ઉતરી આવે છે તે પણ વિચારણીય બાબત છે. આપની સુંદરતાના નિખાર માટે ભુજમાં ઉપલબ્ધ છે ઓલિવા સ્કિન ક્લિનિક અને લેઝર સેન્ટર. અહીં ચામડીને લગતી વિવિધ સારવાર ઉપલબ્ધ છે, જેમ કે ખીલના ખાડા અને કાળા દાગ મટાડવા, ચામડીના ચેપી તથા બિનચેપી મસાની સારવાર, સ્ટ્રેચ માર્ક, ખરતા વાળ, ઉંદરી, સફેદ દાગ, ઉપસેલા ઘા અને કિલોઇડની સારવાર, ટેટુ કાયમી રીતે કઢાવવા માટે, જન્મજાત લાખો અન્ય કાળા દાગ કઢાવવા માટે, ચહેરો નિખારવા માટેની સારવાર, કોઈ પણ જાતના દુખાવા વગર શરીરના અણગમતા વાળ કાયમી ધોરણે કઢાવવા માટેની સારવાર, હેર ટ્રાન્સપ્લાન્ટેશન, પરમેનન્ટ મેકઅપની સુવિધા, ચહેરા ઉપરની કરચલી કાયમી ધોરણે દૂર કરવા માટે, હોઠને ભરાવદાર બનાવવા માટે, આંખના કુંડાળા દૂર કરવા માટે, ઉંમરના કારણે થતી ચહેરાની લેક્સિટી દૂર કરવા માટે, નેણને કાયમી ધોરણે સુંદર અને ઘાટી બનાવવા જેવી બીજી ઘણી સુવિધા ઉપલબ્ધ છે. તો નોંધી લેશો અમારું સરનામું ઓલિવા સ્કિન ક્લિનિક એન્ડ લેઝર સેન્ટર, પહેલા માળે તન્ના લેબોરેટરીની સામે, હોસ્પિટલ રોડ, ભુજ, કચ્છ. એપોઇન્ટમેન્ટ 9099703474.